નમસ્કાર દર્શક મિત્રો, બિગ ન્યૂઝ સાથે હું છું હિના ચૌહાણ ને બિગ ન્યૂઝમાં મહત્વપૂર્ણ સમાચારો પર હવે નજર કરીએ. તો જે રીતે જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે જૂનાગઢનું રાજકારણ ગરમાઈ ગયું છે, જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે જ સમગ્ર વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ ધારાસભ્ય ભીખા ગલ્લા જોશીના ભાજપ પર પ્રહાર સામે આવ્યા છે. અગાઉ ભાજપ દ્વારા કરાઈ હતી ભીખા જોશીને ઓફર, આ પ્રકારના વાતો સામે આવી છે. મોટી રકમ આપી ખરીદવાની ઓફર કરવામાં આવી હતી, જેના તમામ બાબતોના કારણે હાલ જૂનાગઢનું રાજકારણ ગરમાઈ ગયું છે. તેમણે જવાબ ના આપતા કરાઈ જવાહર ચાવડાની પસંદગી. ભીખા જોશીએ પ્રદેશ કોંગ્રેસ પણ લગાવ્યા છે આક્ષેપ, એટલે કે કહી શકાય કોંગ્રેસ ખુદ કોંગ્રેસે તોડી રહી છે, કોંગ્રેસના નેતા જ કોંગ્રેસે ખતમ કરી નાખશે તેવો આરોપ સામે આવ્યો છે. અગાઉ ભાજપ દ્વારા ભીખા જોશીને ઓફર કરવાની વાતો આવી હતી, તે સમગ્ર બાબતે ચર્ચાનું જોર પકડ્યું છે. મોટી રકમ આપી ખરીદવાની ઓફર કરવામાં આવતી હતી અને તેમને જવાબ ના આપતા જવાહર ચાવડાની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ બાબતોના કારણે હાલ જૂનાગઢનું જો રાજકારણ જોવામાં જઈએ તો હાલ જૂનાગઢનું રાજકારણ ગરમાઈ ગયું છે. જૂનાગઢમાં મનપાની ચૂંટણી પૂર્વે જ સમગ્ર વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા ભીખા જોશીને ઓફર કરવામાં આવી હતી, મોટી રકમ આપી ખરીદવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમને કોઈ જવાબ ના આવતા આખરી જવાહર ચાવડાની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રકારની વાતો હાલ જૂનાગઢના રાજકારણમાં વહેતી થઈ છે. ભીખા જોશીએ પ્રદેશ કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કર્યા છે, કોંગ્રેસના નેતા જ કોંગ્રેસે ખતમ કરી નાખશે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ ભાજપ દ્વારા પણ ભીખા જોશીને ઓફર કરવામાં આવી હતી, મોટી રકમ આપી ખરીદવાની ઓફર કરવામાં આવી હતી અને આ તમામ બાબતોને લઈને હાલ જૂનાગઢનું રાજકારણ ગરમાઈ ગયું છે. તો જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે સમગ્ર વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ ધારાસભ્ય ભીખા ગલ્લા જોશીના ભાજપ પર પ્રહાર સામે આવ્યા છે. અગાઉ ભાજપ દ્વારા ભીખા જોશીને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે ઓફરનો સ્વીકાર ન કરાતા જવાબ ના આપતા આખરી જવાહર ચાવડાની પસંદગી કરવામાં આવી તેવી વાતો હાલ જૂનાગઢના રાજકારણમાં વહેતી થઈ છે. અને આ સાથે ભીખા જોશીએ પ્રદેશ કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ લગાવ્યા છે, કોંગ્રેસના નેતા જ કોંગ્રેસે ખતમ કરી નાખશે તેવા આરોપ લગાવ્યા છે. તાસ બધે સમગ્ર માહિતી મેળવવી સંવાદદાતા મયુર સોની પાસેથી, જો લાઈવ જોડાઈ ચુક્યા છે. મયુર, જે રીતે વાત કરવામાં આવી જૂનાગઢમાં મનપાની ચૂંટણી પૂર્વે જૂનાગઢના રાજકીય રાજકારણમાં સમગ્ર ગરમાવો છવાઈ ગયો છે, શું છે સમગ્ર માહિતી? બિલકુલ, જે પ્રકારે ભીખાભાઈ જોશીએ આક્ષેપ કર્યા છે, ક્યાંક ને ક્યાંક બીજેપી અને કોંગ્રેસ બંને માટે બહુ મોટા સવાલો ઊભા થયા છે. ભીખાભાઈ જોશીએ સીધા આક્ષેપ કર્યા છે કે ભાજપમાં જોડાવા માટે તેમને મોટી રકમની ઓફર થઈ હતી, મોટા પદની ઓફર થઈ હતી, અને જો તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તો તેમનું બહુમાન કરવા, તેમને આર્થિક લાભ આપવા અને અન્ય જે કોઈ પણ લાભો છે તે આપવા માટે મોટી ઓફર થઈ હતી, અને આ મોટી ઓફર ભાજપના જે એક નેતા દ્વારા કરવામાં આવી હતી. ભીખાભાઈના આક્ષેપથી જૂનાગઢના રાજકારણની અંદર તો ભૂકંપ આવ્યો જ છે, સાથે સાથે કોંગ્રેસ ઉપર પણ ભીખાભાઈ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના જે પ્રદેશના નેતાઓ છે તેમણે સતત જૂનાગઢની, જૂનાગઢના નેતાઓની, કાર્યકર્તાઓની અને ખુદ ભીખાભાઈની ઉપેક્ષા કરી છે, જેના કારણે જૂનાગઢની અંદર કોંગ્રેસની જે સ્થિતિ છે તે હાલ ડામાડોળ ચાલી રહી છે. માત્ર ઉમેદવારોની પસંદગી કે ટિકિટ આપવા માટે જ નહીં, પરંતુ જૂનાગઢની અંદર કોંગ્રેસને ખતમ કરવા માટે પણ કેટલાક જે સક્રિય નેતાઓ છે તેમની ભૂમિકા સામે પણ સવાલો ભીખાભાઈ જોશીએ ઉઠાવ્યા છે. જી ભીખાભાઈ, વાત કરવામાં આવી પ્રકારના આરોપ પણ ઉઠી રહ્યા છે કે કોંગ્રેસના નેતા કોંગ્રેસે ખતમ કરી નાખશે, શું છે આ સમગ્ર બાબત? બિલકુલ બિલકુલ, જે પ્રકારે જૂનાગઢની ચૂંટણી જાહેર થઈને ત્યારબાદ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, પ્રમુખ છે તે રાજીનામું આપે છે અને આક્ષેપ કરે છે કે અહીંયા ટિકિટની વહેંચણી કરવામાં આવી છે, નિરીક્ષકોએ આ પ્રકારનો ગોટાળો કર્યો છે, સીધા જ કોંગ્રેસના જે પ્રદેશમાંથી મોકલાયેલા નિરીક્ષકો છે તેના ઉપર સીધા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક જે ધારાસભ્ય છે તેઓ પણ કહે છે કે અમે છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસને બચાવવાની કોશિશ કરી રહ્યા છે અને અહીંયા કોંગ્રેસને મજબૂત કરવા માટે જનતા ટેકો આપવા તૈયાર છે, પરંતુ પ્રદેશના નેતાઓ છે તેમને કોઈ રસ નથી કે જૂનાગઢની અંદર કોંગ્રેસ બચે, જૂનાગઢમાં કોંગ્રેસનું ગઢ મજબૂત થાય, અહીંયા કોંગ્રેસને જનતાનું સમર્થન મળતું હોય, છતાં પણ ઉપરથી જ એવો કોઈ ટેકો નથી મળતો, જેના કારણે આ જે બે મોટા નેતાઓ છે અમીપરા, વિનુભાઈ અમીપરા અને ભીખાભાઈ જોશી, એ બંને નારાજ છે. ભીખાભાઈના જે પ્રકારના આક્ષેપો માત્ર બીજેપી નહીં પરંતુ કોંગ્રેસ ઉપર પણ થયા છે, એટલે ક્યાંક ને ક્યાંક જૂનાગઢના જે રાજકારણ છે તેની અંદર સૌથી મોટો ભૂકંપ આવ્યો છે અને તમામ
જે રાજકીય ગતિવિધિ છે તેનું કેન્દ્ર હવે ભીખાભાઈનું નિવેદન બની ગયું છે. વાત કરવામાં આવી તો જે રીતની વાતો જૂનાગઢના રાજકારણમાં હાલ વહેતી થઈ છે, ભાજપ દ્વારા ઓફર કરવામાં આવી સ્વીકાર ના કરવામાં આવ્યો, કોંગ્રેસના નેતા કોંગ્રેસે ખતમ કરવાની વાત કરે છે, આવા આરોપો સમગ્ર જે બાબતો સામે આવી રહી છે, જૂનાગઢ મનપાની ચૂંટણી પૂર્વે કેવા સમીકરણ રચાઈ શકે છે મયુર? બિલકુલ, જો આજના દિવસની વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. જૂનાગઢ મહાપાલિકાની જે 15 વોર્ડ છે તેમાં 60 બેઠકો માટે 267 જેટલા ઉમેદવારો મેદાને છે. તમામે તમામ જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમના ફોર્મની આજે ચકાસણી કરાશે. 4 વાગ્યે ચૂંટણીનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકે છે કે આખરે કેટલા ફોર્મ રદ થાય છે, કેટલા ફોર્મ માન્ય રહે છે. બીજેપી તરફથી 60 ઉમેદવારોને મેદાનમાં આપવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ છે. કેટલાક ઉમેદવારોએ મેન્ડેટ વગર પણ ફોર્મ ભર્યા છે, એક જ મેન્ડેટ ઉપર 3-3 ફોર્મ ભરાયા છે તેવી વાત પણ સામે આવી છે. એટલે જે આંકડો છે તે 267 સુધી પહોંચ્યો હતો. આજે 4 વાગે સ્થિતિ સ્પષ્ટ થશે કે આખરે કેટલા ઉમેદવારોના ફોર્મ રદ થાય છે. ત્યારબાદ આવતીકાલ અને 2 દિવસ જે ફોર્મ પાછા ખેંચવા અને અન્ય જે પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખું જે જૂનાગઢની ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થશે. ભીખાભાઈ, સમગ્ર માહિતી બદલ જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે વાત કરવામાં આવી જૂનાગઢમાં મનપાની ચૂંટણી પૂર્વે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જે રીતે ભીખા જોશી દ્વારા આરોપ મૂકવામાં આવ્યા છે, ભાજપે ખરીદવાની પ્રયત્ન કર્યો હતો પરંતુ જવાબ ન આપતા છેલ્લે જવાહર ચાવડાની પસંદગી થઈ હતી. આ તમામ બાબતોથી અત્યારે જૂનાગઢના રાજકારણમાં ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.